કેમ છો દોસ્તો? આજે વર્ષનો વસલો દિવસ એટલે કે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચેનો ખાલી દિવસ. ગઈકાલે અડધી અમાસ હતી, આજે અડધી અમાસ છે, પછીનો દિવસ ખાલી છે અને પછી આવતીકાલે નૂતન વર્ષ અભિનંદનનો તહેવાર, એટલે કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે કાર્તક મહિનાનો પહેલો દિવસ. હું છું ડૉક્ટર તરુણ બેંકર અને ગુજરાતી સિનેમાની વાતમાં આજે આપણે વાત કરવાના છે આજે રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ, વિક્રમ ઠાકોરની ફિલ્મ છે એવું કહીએ એટલું જ કાફી છે, હાલ ભેરુ ગામડે, અને ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની. સાથોસાથ આજે આપણે વાત કરવાના છે લોકલ મલ્ટીપ્લેક્સ, જેને આપણે મિનીપ્લેક્સ કહીએ છીએ, તેની. મિત્રો, દિવાળીના તહેવારોમાં પહેલા ઘણી બધી ફિલ્મો રિલીઝ થતી, આજે આશ્ચર્ય વચ્ચે એવું કહેવું પડે છે કે જે માહિતી મળી છે એ અનુસાર માત્ર એક જ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેનું નામ છે હાલ ભેરુ ગામડે. વિક્રમ ઠાકોરનું નામ હોય એટલે એના એ જે ચોક્કસ સર્કિટમાં બીજી કશાની જરૂર નથી, કારણ કે મને જે માહિતી છે એમાં એવું છે કે ગુજરાતી ભાષાનો જે સિનેમા છે, ગુજરાતી ભાષાની જે સિનેમા છે એનો પહેલો એવો સુપરસ્ટાર કે જેણે એટલી મોટી એમાઉન્ટ લીધી છે એક્ટિંગ કરવાની ફી પેટે કે જે બીજાઓ વિચારી પણ નથી શક્યા. આ સત્ય મને જાણવા મળ્યું છે, સત્ય છે આ વાત, સદંતર ખોટી પણ હોય, પણ એક વસ્તુ હકીકત છે કે વિક્રમ ઠાકોરની ફેન ફોલોઈંગ અમુક ચોક્કસ વિસ્તારમાં એવી છે કે 5-7 વર્ષ 10 વર્ષ પહેલા એની ફિલ્મો સિલ્વર જ્યુબિલીથી નીચે અટકતી નહોતી. આજે એવા જ વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ હાલ ભેરુ ગામડે રિલીઝ થઈ રહી છે. વાર્તાની વાત કરીએ તો શહેરમાં રહેતા વિક્રમને એની વર્ષગાંઠે, એની બર્થડેના દિવસે, દર વર્ષે એની મા કાગળ લખે. છેલ્લા કાગળમાં એને જણાવ્યું છે કે આપણા પરિવાર સાથે ઘણો અન્યાય થયો છે અને પછી આપણો હીરો વિક્રમ ઠાકોર ગામડે જાય અને થયેલા અન્યાયનો બદલો કેવી રીતે લે તેની આ ફિલ્મ છે હાલ ભેરુ ગામડે. જે મલ્ટીપ્લેક્સ સર્કિટ છે એમાં ખૂબ ઓછા થિયેટરોમાં આ રિલીઝ થઈ છે એવી માહિતી bookmyshow.com ઉપરથી મળી છે, પરંતુ જે મિનીપ્લેક્સની સર્કિટ હવે ધીમે ધીમે ગુજરાતમાં જામી રહી છે જેની આપણે પાછળના ભાગમાં વાત કરીશું, એમાં ઘણા બધા મિનીપ્લેક્સમાં રિલીઝ થયા હોવાની માહિતી મળી છે, કોઈ ચોક્કસ આંકડો મારી પાસે નથી. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની વાત. ગત સપ્તાહે બે ફિલ્મો રિલીઝ થઈ, દૈત્ય અને જલજીરા. માફ કરજો, આ બંને ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો કહેવા જેવો પણ નથી એટલે એના વિશે કોઈ ચર્ચા કરતો નથી, પરંતુ 2 વીક પહેલા રિલીઝ થયેલી ફિલ્મ હાહાકાર, અભિનંદન આખી ટીમને, કારણ કે આ ફિલ્મ વર્ષ 2024ની બીજી એક સુપરહિટ ફિલ્મ બનવા તરફ જઈ રહી હોવાની માહિતી મળી છે. પહેલા 2 વીકનું ગુજરાત અને એનું ઇન્ડિયાનું કલેક્શન લગભગ 1.5-2 કરોડની નજીક પહોંચી ગયું છે અને ઓવરઓલ આખા વર્લ્ડવાઇડ કલેક્શન આ ફિલ્મનું લગભગ 3.5 કરોડ રૂપિયા જેટલું થયું છે. અભિનંદન ટીમ હાહાકાર. અને હવે મારા મનની વાત. મિત્રો, આપણે સિનેમા વિશે મારા મનની વાતમાં એક દર વખતે કંઈક નવા વિષયની વાત કરીએ છીએ. આજે મારે મિનીપ્લેક્સ વિશે વાત કરવી છે. એક સમયે આપણે ત્યાં સિંગલ થિયેટર, સિંગલ સ્ક્રીન થિયેટર હતા ત્યારે ગુજરાતી સિનેમાનો એક અલગ જ દોર હતો. મલ્ટીપ્લેક્સના આગમન પછી મલ્ટીપ્લેક્સના માલિકો કે જે મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવા મેટ્રો સિટીઝમાં બેઠા છે એમને લોકલ સિનેમા કે લોકલ લોકો સાથે ટેકનિકલી જોવા જોઈએ તો કોઈ લેવા દેવા નથી. એમને ટિકિટો વેચવામાં અને પોપકોર્ન, સમોસા અને કોલ્ડ્રિંક્સ વેચવામાં જ રસ હોય એવું લાગે અને જો
થોડીક પણ ઓછી ટિકિટ વેચાય એટલે બીજે દિવસથી એ ફિલ્મનો શો કેન્સલ થઈ જાય, એ ફિલ્મ ઉતારી લેવાય એવી સ્થિતિ વચ્ચે મિનિપ્લેક્સ આપણા ગુજરાતમાં જોરદાર રીતે ચાલુ થઈ ગયા છે. અને ત્યારે એક સવાલ એવો પણ ઊભો થાય છે કે શું લોકલ માલિકીના સિનેપ્લેક્સ સિનેમાનું ભવિષ્ય સુધારશે અથવા આવનારા સમયમાં પ્રાદેશિક સિનેમાને આનો બહુ જ મોટો લાભ થશે. કારણ આ જે મિનિપ્લેક્સ છે એ લગભગ બધા લોકલ માલિકોએ ક્રિએટ કરેલા છે. હું મારા ભરૂચની વાત કરું તો આઇનોક્સના બે થિયેટર, ત્રણ થિયેટર અમારે ત્યાં બંધ થયા અને એના જગ્યાએ જે બિલ્ડર હતા એણે આર્કેપ્લેક્સ પોતાનું જ એક મિનિપ્લેક્સ અથવા પોતાનું મલ્ટીપ્લેક્સ થિયેટર ચાલુ કરી દીધું. એવી રીતે કોમ્પ્લેક્સ છે, એ બી મિનિપ્લેક્સ છે, એવા ઘણા બધા મિનિપ્લેક્સ ગુજરાતમાં ચાલુ થયા છે અને લગભગ આ બધા મિનિપ્લેક્સ લોકલ માલિકીના છે. એટલે બે આંખની શરમથી પણ તમારી ફિલ્મ રિલીઝ થઈ શકશે અને શક્ય છે કે ઓછા કલેક્શન પછી પણ તમારી ફિલ્મને એટલીસ્ટ તમે જે શો ટેલિકાસ્ટ કરવાની જે ફી ભરી છે એટલા શો તો તમને મળશે. મિત્રો, મને લાગે છે કે આ જે એક પ્રકારનું પરિવર્તન છે મોટા માલિકો અથવા મલ્ટીનેશનલ બિલિયનરોના હાથમાં જતું રહેલું સિનેમા પાછું લોકલ લોકોના હાથમાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તો આ ખાસ કરીને પ્રાદેશિક સિનેમા માટે, ગુજરાતી સિનેમા માટે મારી દ્રષ્ટિએ શુભ સંકેત છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મેરે પાસ માં હૈ સિનેમા. Thank you.